तो बगसरा शहर कांग्रेस प्रमुख चिराग परमारे अमरेली कांग्रेस कार्यालय खाते 2022 नी विधानसभा चूंटणी में धारी बैठक उपर थी जिला कांग्रेस प्रमुख ने दावेदारी नोंधावी त्यारे शहर में व्यापारी कोई पक्ष स्थानिक उम्मीदवार मूके तेवी मांग करी रहा छे। तो गुजरात में आवनार 2022 नी विधानसभा चूंटणी ना पड़गम वागी रहा छे। बगसरा शहर कांग्रेस प्रमुख चिराग परमारे धारी 94 विधानसभा बैठक पर कांग्रेस ना कार्यकरो ने राखी कांग्रेस कार्यालय खाते जिला कांग्रेस ना प्रमुख डीके रैयाणी पासे प्रबल दावेदारी नोंधावी छे। धारी बगसरा खांबा विस्तार में रुदाय गए विकास फरी वेगवंतो राखवा अने आम जनता ने मुश्किलों ने ध्याने राखीने पोतानी दावेदारी नोंधावी शहर में व्यापारीओए पण पूरतु समर्थन आप्यु छे। त्यारे आवनारा विधानसभा चूंटणी में चिराग परमार ने टिकीट आपे तेवी मांग करी रह्या छे। शहर में कांग्रेस प्रमुख चिराग परमार जंगी बहुमतीथी विजेता थशे तेवो विश्वास व्यक्त करी रह्या छे। मारु नाम परमार चिराग, बगसरा शहर कांग्रेस प्रमुख छो। अने बगसरा शहर ने लोक मांगणीना हिसाबे आजे मैं दावेदारी करी छे जिल्लानी अंदर, अने जिल्लाना प्रमुखश्रीने अमे दावेदारी सोंपवामां आवी अमारी। अने बगसरानी जनता एवं इच्छे छे कि घणा वर्षोथी आ 27 वर्षथी बगसरने कोई भी पार्टी होय हजी विधानसभानी टिकीट कोईने आपवामां आवेली नथी। छेले अमारा वजूभाई धाणकश्रीने टिकीट आपवामां आवी हती, तेओ धारासભ્યશ્રી હતા। ત્યાર પછી બગસરાના ઉપર અન્યાય થયો છે, તો બગસરાની જનતાનો પ્રેમ આ અતિત પ્રેમ હોવાથી અને ખૂબ લાગણી હોવાથી બગસરાના તમામ સંસ્થા, રાજકીય હોય કે સામાજિક હોય કે પછી કોઈ બી સંસ્થા હોય, અને મારું નામ આપવામાં આવ્યું અને ખરેખર લોકોની લાગણી અને માગણીથી મેં આજે દાવેદારી કરી છે। અમરેલી જિલ્લાને દાવેદારી સોંપવામાં આવી છે અને ખાસ કરીને તમને જો કોંગ્રેસ દ્વારા ટિકિટ આપશે, બગસરાની જનતા તમને ઈચ્છી રહી છે ખરી તમારી ઉમેદવારી થાય, કેવા મુદ્દાઓને લોકો સમજશે? બગસરાના ઘણા બધા મુદ્દાઓ છે। બગસરાની અંદર પહેલાં તો રોડ રસ્તાની શરૂઆત કરીએ। બગસરાના રોડ રસ્તા, અહીંયા બગસરામાં સારું ગાર્ડન નથી, રમતગમતના ગાર્ડન નથી, રમતગમત રમવા માટેની કોઈ સુવિધા નથી, વિદ્યાર્થીઓ માટેની કોઈ સુવિધા નથી, ખેડૂતો માટેની કાંઈ વ્યવસ્થા નથી। અહીંયા તમારે શૌચાલય જવું હોય એ પણ વ્યવસ્થા નથી। ગામડાના લોકો, આજુબાજુના તમામ ગામડાના લોકો આવે છે ખરીદી કરવા માટે, એના માટે પણ કાંઈ વ્યવસ્થા નથી। તો ઘણી બધી સમસ્યાઓ લઈને અમે લોકો સુધી જાશી, અને ખાસ કરીને અમારા કોંગ્રેસ પાર્ટી દ્વારા વચન આપવામાં આવ્યું છે, ગેરંટી કાર્ડ આપવામાં આવ્યું છે કે 3 લાખ સુધીનો ખેડૂતોને વીમો માફ કરવામાં આવશે। ત્યારબાદ 10 લાખ રૂપિયા સુધી અમે વીમો આપવામાં આવશે, જે સારવાર માટે 10 લાખ સુધીનો વીમો આપવામાં આવશે। આવી ઘણી બધી યોજનાઓ લઈને કોંગ્રેસ બગસરા ધારી વિધાનસભા જે છે એની અંદર અમે જાશી। બગસરાની અંદર ખાસ કરીને જો કદાચ કોંગ્રેસ પાર્ટી મને ટિકિટ આપશે, અને બગસરાની અંદર તો વેપારીઓ માટે તો ખાસ, અને ઉદ્યોગો માટે હું ઉદ્યોગો લાવીશ એ મારી સંપૂર્ણ જવાબદારી છે। જે પહેલો મારો પ્રશ્ન બગસરાની જનતા માટે GIDC નો રહેશે। GIDC લાવવામાં સંપૂર્ણ રીતે અમારી કોંગ્રેસ પાર્ટી કોંગ્રેસ સરકાર આવશે, અને સંપૂર્ણ પહેલાં વહેલાં હું GIDC લાવીશ। અમારે એને કોઈ સ્થાનિક બગસરાનો રહેવાસી હોય ને એવા વ્યક્તિને અમારી એવી અપેક્ષા છે અને ઈચ્છા પણ છે કે છેલ્લા ઘણા ટાઈમથી અમારે બગસરામાંથી કોઈ પણ ઉમેદવાર આવ્યા જ નથી। ને બીજા નંબરે મારે એવું કહેવાનું છે સાહેબ કે જો અમારે અહીં કોઈ રાતનો હોકારો, જે દાખલા તરીકે અમારે ચિરાગભાઈ પરમાર છે, બરાબર, રાતના અમે એને અડધી રાતે ફોન કરીને નાના મોટા સમાજવાદી, ટૂંકમાં સમાજનું બધું કાર્ય કરે છે, સમાજસેવી વ્યવસ્થિત, એનું ટૂંકમાં બહુ વ્યવસ્થિત કામ છે, તો ચિરાગભાઈ જો જેવા વ્યક્તિને ટિકિટ મળે તો 100% બગસરા એને સપોર્ટ આપશે, પ્લસ ધારી ચલાળા ખાંભા બાજુએ પણ અમારા બધું આખું છે સેટિંગ કરેલું, તો જો ચિરાગભાઈને જ જો વ્યવસ્થિત ટિકિટ મળે ને તો 100% અત્યારે ચિરાગભાઈનો ચાન્સ એવો છે કે એ MLA માં આવી શકે એમ છે। પહેલા નંબરે તો સાહેબ અમારી બગસરાના છે, અમારા સ્થાનિક ઉમેદવાર અમારે જોઈ છે, બરાબર, તો સ્થાનિક અમારે ચિરાગભાઈ છે, પ્લસ નાની એજ છે, નાની એજના હિસાબે સર એ દોડી દોડીને કામ કરે છે, બરાબર, અત્યાર લગીને જે કોઈ પણ આવ્યા ને એને પર્સનલી આપણે તો વાત જ નથી કરી શકતા, પણ અમારા બગસરાનો હોય તો અમારે ભલે કાંઈ કામનો હોય, અમારે વેપારી લોકોને બને ત્યાં લગીને કોઈ રાજકારણના ને કોઈ લગતા ઉગતા કામ પડતા જ ન હોય, પણ છતાંય ક્યારેક તો બગસરામાંથી ને સ્થાનિક ઉમેદવાર અમારે જોઈને સાહેબ, ખાસ કરીને સ્થાનિક ઉમેદવાર તમે ઈચ્છી રહ્યા, કેવા મુદ્દાઓને લીધી છે, શું કહેશો? મુદ્દાઓમાં તો સાહેબ બગસરાનો વિકાસ જ નથી થયો ઘણા ટાઈમ, તો આમ જોઈએ તો અમરેલી જિલ્લાનો જ નથી થયો,
અમરેલી જિલ્લા આખું અત્યારે છે ને લાસ્ટ જિલ્લો છે, જેટલા ગુજરાતમાં જિલ્લા છે એમાં અત્યારે અમરેલી જિલ્લો હાવ એટલે હાવ પાછળ વયો ગયો છે. સુરેન્દ્રનગર જિલ્લા કરતાં અત્યારે પછાતમાં છે. તો અમારે બગસરાનો તો વિકાસ એમાંથી ક્યાંથી અમે ઈચ્છા રાખી કે એમાં હશે વિકાસ. તો બગસરાનામાં તો ઘણા પડતર કામો પડ્યા છે. હું વેપારી છું, ઇમિટેશનના ધંધારે સંકળાયેલો છું. મારું નામ વિનોદ કટકિયા છે અને અમારો મેઇન પ્રશ્ન એક જ છે કે અમારે સ્થાનિક ઉમેદવાર જોઈએ. 1990માં મને જેવું તેવું સાંભળે, અમારી એજ તો નાની હોય તઈ, પણ વજુભાઈ ધાણક વડિયાની સીટ તઈ આવતી, વડિયા બગસરા, ત્યાં ધારી બગસરા કહેવાય, બહુ યાદ ન હોય, રાજકારણ મારો વિષય નથી, ભૂલ થતી હોય તો મને માફ કરજો. પણ તઈ સ્થાનિક ઉમેદવારના હિસાબે વજુભાઈ ધાણકને અમે જીતાડ્યા હતા. તઈ તો મારી બહુ એજ નાની હોય, પણ ત્યાર પછીનું અમારે યારે બગસરા શહેર, અરે બગસરા ધારી અને ખાંભાર 94 વિધાનસભા સીટ કહેવાય, એની યાર અન્યાય થઈ રહ્યો. અત્યાર સુધીમાં અમને સીટ મળી જ નથી સ્થાનિક ઉમેદવારની. જો સ્થાનિક કોઈ પણ પાર્ટી, એવું નથી કે ભાજપ આપે, કોંગ્રેસ આપે, કે આમ આદમી પાર્ટી આવે, કોઈ પણ પાર્ટી, અમારે તો અપક્ષ ઉમેદવારે સ્થાનિક લડે તો અમે જીતાડવા તૈયાર છીએ. અમારે સ્થાનિક ઉમેદવાર જ જોઈએ. અમારી એક જ માંગણી છે, અમારા જે બગસરા શહેરના વિકાસ રૂંધાઈ ગયા છે એની હારે અમારે સ્થાનિક ઉમેદવાર હોય તો અમે એની હારે ખંભો ખંભો મિલાવીને જોડાઈ ગઈ, એની હારે હળી કાઢી ગઈ અને અમે જીતાડી ગઈ. અને અમારે સ્થાનિક ઉમેદવારની જ માંગણી છે, બીજી એક કંઈ માંગણી નહીં. રોડ રસ્તા કે પછી ગાર્ડન બગીચા, આવું કોઈ પણ ફરવા લાયક ક્યાંય જવું હોય તો કોઈ સ્થળ નથી. પછી બગસરાનો જે ઉદ્યોગ, ઇમિટેશનનો ઉદ્યોગ પડી ભાંગી ગયો, હરિભ્રતનો ઉદ્યોગ પડી ભાંગી ગયો છે, પછી મુતેડીના પ્રશ્નો છે, ઘણા ખરા એવા વિવિધ પ્રશ્નો છે. એમાં કોઈ પણ જગ્યાએ અમારો સ્થાનિક ઉમેદવાર હોય તો અમે એને અડધી રાત્રે જઈને કહી શકીએ, બાકી બીજા બહારના ઉમેદવાર અમારો કોઈ સ્વીકારતા જ નથી, સાંભળતું નથી. બગસરા ખાંભા ધારી નો એક ઉમેદવાર અમારે એવો જોઈશે કે બગસરાની અંદર કોઈ સારા કામ કરે, સારી વ્યક્તિને એકબીજાને મળે, ગાર્ડન બનાવે. અહીંયા ઘણા ઘણા પ્રશ્નો છે બગસરાના, પણ આજે ઘણા સમયથી હું વજુભાઈ આવેલા, વજુભાઈ ધાણક જી 90 સાલમાં તઈ અમને એમ થયું કે અમારે એક ઘરનો ઉમેદવાર આવ્યો છે. આજ અમે એવું જ ઈચ્છીએ છીએ કે બગસરાની અંદર ભાજપ આવે, કોંગ્રેસનો ઉમેદવાર આવે કે આમ આદમી, પણ જોઈશે અમારે બગસરાનો એક ઉમેદવાર, જો અમે સ્થાનિક ઉમેદવાર મળે એવી અમે બધાને વિનંતી કરીએ છીએ. ખાસ કરીને બગસરા શહેરનો વિકાસ થવાને બદલે બગસરાની જે રેલવે છે પણ એ સિવાય જે છે અનેક સંસ્થાઓ દ્વારા રજૂઆત કરવામાં આવે છે, બહુ બધું શું કહેશો? રેલવેની અંદર ઘણા પ્રશ્નો છે, પણ બગસરાની અંદર નોમર ઉમેદવાર નથી, એટલે અમે આજે કોઈ નવા ઉમેદવારને અમે આજે ઓળખતા પણ નથી. પણ અમને અમારો ઉમેદવાર મળે તો અમે એને બાવડું પકડીને પણ કહી શકીએ, એને ઘરે જઈને પણ કહી શકીએ કે ભાઈ તારે આ છોકરા કામ કરવાનું છે, એવી અમારી આગ્રહી છે. પણ ખાસ કરીને સ્થાનિક ઉમેદવાર રૂપે શું આશાઓ રાખો? ખાસમાં તો આજે અમને બગસરાની અંદર ચિરાગભાઈ પરમાર જે આજે યંગ છે અને ઈ અંગ એવો દોડે છે કે આજે અમને એમ થાય છે કે જો આવશે તો અમારા બગસરાના ઘણા કામ થાય એવી અમને અપેક્ષા છે. અશોક મળવર સાથે લાઈવ 24 ન્યૂઝ અમરેલી.